મયુર જે મોલ ટહુકાર કરતો હોય મયુર ના ટહુકાર ને તમે ના રોકી શકો, ગમે એટલા તાકાતવાર હોય, ગમે એટલા સમજ તાર વીણા કે સંતુર ના તમે તોડી શકો, પણ મયુર ના ટહુકાર ને એમ ના તોડી શકો. અરે શિખરો કઈ સર, શિખરો દુનિયાના સૌથી મોટું શિખર છે ને માઉન્ટ એવરેસ્ટ છે, કે જેની કલ્પના કરો તો હૈયું ધ્રુજી જાય, ખડકારો મારી જાય. પણ કદાચ માનો મનની તાકાત એવી છે કે તમે એવું વિચારો કે મારે માઉન્ટ એવરેસ્ટ જવું છે, તો મનની તાકાત થી તમે શિખર ને સર કરી અને ભારતનો રાષ્ટ્ર ધ્વજ છે ને ત્યાં તમે ખોડી શકો. શિખરો કઈ સર કરો અને કીર્તિ સ્તંભ ખોડી શકો. પણ ગામ પાદલ ની અંદર એક નાનો પાળિયો ના થઈ શકે. માઉન્ટ એવરેસ્ટ સર કરવો સહેલો છે, પણ પાળિયો બનવો છે ને તો પોતાના જાન ના બલિદાન દેવા પડે. ધર દાતા, ધર્મ પલટતા અને ક્રિયા પલટતા તાવ એતા ટાણા મરણ રા એમાં કોણ રંગ કોણ રાવ. દેવો મરવું મારવું અને જીલવી ખગારી જાટ. અરે કલો કહે શું ઠાકરા વો ખરી ક્ષાત્ર વટ. એ ક્ષાત્ર વટ ની જે કર્યું હોય ને એના પાળિયા થાય, બાકી રેંજી ભેંડી ના પાળિયા નો હોય. ભલા ભાઈ હમણે કીધું દાન આનંદ આ પૈસા, આપણે આ પૈસા હાટ પ્રોગ્રામ કર્યો જ નથી ને ભાઈ? હે આપણે તો પાળી આપણી આપણે શું છી? અત્યારના યુવાનો છે ને સુષ્મા પાળીઓ શું છે ખબર નહીં પડે. તમે આને જો આનંદમાં જ લેવા માંગતા હોય, તમે જો ખાલી આ ફક્ત એન્ટરટેનમેન્ટની જ વસ્તુ માંગતા હોય તો ખોટી વાત છે. એક રાત હાંડ પડે, સંધ્યા તાણ થાય અને હવાનો સૂર્ય ઉદય ઉગે અને એ પછી સૂર્યને આથમતા બીજા 12 કલાક થાય. જે સમય અંધારું રે, જે સમયના અંધવાળું રે 12 કલાક, એ અંધારું બીજા 12 કલાક એનો દિવસ કાપી શકે, એ અંધવાળું થતા બીજા 12 કલાક. અહીંયા તમામ શાસ્ત્ર બેઠા છે, વિચાર કરજો. તમને આ વિચાર નહીં આવ્યો હોય, આ વડીલો બેઠા છે ને ખ્યાલ છે. ક્યાંય એવું ઘટના નથી બની, ક્યાંય એવું સંભવ નથી થયું કે 10,000 વર્ષનો ઇતિહાસ ક્ષત્રિયોના 70 વર્ષની અંદર આ દુનિયા ભૂસી નાખવા બેઠી છે. આઝાદી આવે કેટલા વર્ષ થયા? કૃષ્ણ કુમારસિંહજી ગોહિલે 18 પાદર આપ્યા કેટલા વર્ષ થયા બાપુ? 70 વર્ષ થયા. 10,000 વર્ષનો ક્ષત્રિયનો ઇતિહાસ છે આ દુનિયા ભૂમવા બેઠી છે. બાપુ થાવું છે, બાપુ ગમતા નથી કોઈને. તમે ગર્વ લો, જે વિક્રમ સંવત, જે આપણું કેલેન્ડર છે ને વિક્રમ સંવત, એ ક્ષત્રિયોના નામ માંથી છે. ક્ષત્રિયોના નામ માંથી તમને ગમે કે ના ગમે, સવારથી સાંજ પડે એકવાર ક્ષાત્રને યાદ કરવું જ પડે, કરવું જ પડે, કરવું જ પડે. આ દેશનું નામ જેના માટે છે એક શાસ્ત્ર છે ભારત. ખબર નથી આ યુવાનોને ક્ષત્રિયો શું બની ગયા? હિન્દુસ્તાન કહી છે ને, ભારત કહી છે ને, એ ક્ષત્રિયોની દેન છે, ક્ષત્રિયોની દેન છે. વિક્રમ સંવત 1300 ની માલિકર બાબર ની શમશેર હાલી ને મુઘલો ની અંદર સૌથી આક્રમક, સૌથી ઝનૂની, અને જ્યારે મક્કા થી જેથી શમશેર ઉપાડી અફઘાન માંથી અને જેટલા જેટલા દેશ ફેર્યો ને, એ દેશ પૂર્ણ મુસ્લિમ છે. તમારે ગૂગલમાં જોવું હોય તો જોઈ લેજો, ઇતિહાસને વાંચો હોય તો વાંચી લેજો. એ ઈરાન, ઈરાક, સાઉદી, સિરિયા, ત્યાં ફરતો 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 હિન્દુસ્તાનના પાદળની માલિકો આવ્યો ભારતમાં. અને જ્યાં જ્યાં
બાબર ની શમશેર હાલી ને દેશ પૂર્ણ મુસ્લિમ છે. સવાર ની ફજર થી લઈ અને મગરીબ ની નમાજો પઢે છે. ભારત ની માલિકો રાયો ને આગ્રા આગ્રા થી 36 કિલોમીટર ખાનવાનું મેદાન છે. ખાનવાના મેદાન ની માલિકો 2,00,000 ની ફોજ લઈ અને પહેલી વહેલી યુદ્ધ ની માલિકો તો તલવાર નહીં, હામ હામા યુદ્ધ નહીં, તીર કામતા નહીં, પણ પહેલી વહેલી જે તોપ નો ઉપયોગ કરતા શીખવાડ્યું દુનિયા તો બાબરે શીખવાડ્યું છે. 2,00,000 ની ફોજ સાથે ખાનવાના મેદાન ની અંદર તોપ લઈને ઉતર્યો ને હાથ બોલો માત બોલો ભારખું 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 કરતી તોપ લઈને નીકળ્યો. આ આ આ ગૌરવ નો તમે ક્ષત્રિયો છે ને આનું ગૌરવ નો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં જેનું નામ છે કે જેને ઉંમર ની પ્રમાણમાં સૌથી જાજા યુદ્ધ લડ્યો, જેની ઉંમર હતી એના પ્રમાણમાં સૌથી જાજા યુદ્ધ લડ્યો હતો, એના શરીર માથે 186 ઘા હતા, એક પગ કપાઈ ગયો હતો, એક હાથ કપાઈ ગયો હતો, પણ એક ડાબી આંખ નહોતી. યુદ્ધમાં બાબર જેની હમ આક્રમણ કર્યું એ તમારો દાડો ખાનવાના મેદાન ની મેરીકોર ઉતર્યો, એક પગ નહોતો, એક હાથ નહોતો, એક આંખ નહોતી, પણ 20,000 રાજપૂત ને લઈને ખાનવાના મેદાન ની મેરીકોર ઉતર્યો અને ભવાની શમશેર ને ઊંચી કરી અને કીધું મહાદેવ હાર અને રાણા સાંગાએ આરામ કરીને આમ શમશેર ઊંચી કરી અને એ ઘરે 20,000 રાજપૂતની શમશેર ઊંચી થઈને તરી 2,00,000 ની ફોજ યુદ્ધ કર્યા વગર ભાગવા મળી હતી. યુદ્ધ કર્યા વગર ભાગવા મળી હતી. બાબર આખા દુનિયાનો દિગ્વિજય કર્યા પછી બાબરે બાબર નામામાં લખ્યું છે, બાબર નામું વાંચ્યું બાબરે કબૂલ કર્યું છે. હે જગત જહાન કે શહેનશાહ, હે પરવરદિગાર રહેમ કર રહેમ કર, આજ રાણા સાંગા કે સામને યુદ્ધ મેં જીતુંગા નહીં, લેકિન ઇસ સાંગા કે સામને સે મેં જિંદા નિકલ જાઉંગા ના, તો જિંદગી મેં મુજે સબસે જ્યાદા શરાબ પ્યારી હૈ વો શરાબ પીના છોડ દૂંગા. ક્ષત્રિયની હામે યુદ્ધમાં લડવા માટે એને જીવતા બચવા માટે બાધાયું રાખવી પડી હતી, આ બાબરનામામાં લખ્યું છે. મુગલો ભાગવા માંડ્યા ને ત્યારે બાબરે લખ્યું છે હું જીતીશ તો નહીં 20,000 રાજપૂતોની સામે, પણ હું એથી જીવતો નીકળી જાઉં ને તો જીવનમાં કોઈ શરાબ નહીં પીવું, શરાબ નહીં પીવું, બાધા રાખીને ત્યારે નીકળી શક્યો છે. એટલે આ દેશનું હિન્દુસ્તાન ભારત કહી શકાય. આ દેશનું નામે કંઈક મારું નામ રહીમ હોત, તમારું નામે કંઈક બીજું હોત, ક્ષત્રિયોની દેન છે. પણ મને ગમને બહુ દુઃખ થાય છે. શું કામ દુઃખ થાય છે? ખબર ન હોય ને તો ન થાય, પણ ખબર છે ને એટલે દુઃખ થાય છે. તમારા વડવાળો આ દેશ સાટું છે ને, આ જુઓ કેટલા પાળિયા છે. અમે કે થોડાનો છે, અમે છેલાનો છે, મગનાનો છે, એ ન હોય ભલા માણસ. તમારા દાદાએ આ દેશને બચાવવા હાટું છે ને લોહી રેડી દીધા છે, લોહી રેડી દીધા છે. અને જેથી ભારતને સ્વતંત્રતાને એક કરવાનું હતું ને તેથી પહેલો ક્ષાત્રો ઉભો થઈને 18 બાબર છે ઘડીની મારી કોઈ દઈ દીધા. અહીંયા 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 આ બધા બેઠા છો હૈદરાબાદ ની મેલીપુર ગયા ને સરદાર, એને નિઝામ ને કીધું કે નિઝામ હૈદરાબાદ ખાલી નહીં કરોગે તો કલ મેરી તોપ જવાબ દેગી. હૈદરાબાદ ના નિઝામ ને કહી શકાય, કૃષ્ણ કુમારસિંહજી ગોહિલ ને એમ ન કહી શકાય કે મારી તોપ જવાબ દે છે. ત્યાં તો આજી ગીજ કરવી પડે. શું કામ કે પરમ ક્ષાત્ર છે, ક્ષાત્રના દર્શન થાય. જો કોઈ એવું કહેતો હોય પરશુરામે 21 વાર નક્ષત્રી પૃથ્વી કરી, ખોટી વાત છે ભલા માણસ. જે માણસ 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી શકે તો પરમ જેદી રામ ચંદ્ર કૃપાલ ભાજમન હરણ ભાવભય દારૂ નમ નવ કંદ નોતન કંદ મુખ કર કંદ પદ કંદ આરુણમ, એ રાઘવની હામું આવે તો કેમ એનું ફરસું પડી ગયું.
એક સાતરો હતો તો કેમ ફરસી પડી ગઈ? 21 વાર ક્ષતિ વગરની પૃથ્વી કરી છે, ક્ષત્રિય વગરની નહીં. જેનામાં ક્ષતિ હતી, જેનામાં એબ હતો, જેનામાં કઈક વાંક હતો, એના વગરની પૃથ્વી કરી છે. ક્ષત્રિય વગરની પૃથ્વી પહેલાય નભે નહીં, અત્યારે નભે નહીં, હવે નભશે નહીં, ન હોય તો નભે નહીં. પૃથ્વી પાવર નભે નહીં. પણ કેટલીક વાતો કરવી, વાત કહેવા વાળા ઓછા મળશે. તમે શું છો એનું ગૌરવ લેવા, ભલે આપણે એ કાંઈ કાર્ય કરવું નથી, પણ આપણે ગૌરવ તો લઈ શકીએ ને. આપણે ક્યાં બેસવું, કોની હારે કેવી જ વાત કરવી, એ આપણા આપણા આજ રાણાની આજ રાણા છે ને, યાદ તો કરો. સાત સાત વાર જેને માનસીને સંધિ કરવાનું હોય ગયો, હા હા હે રાણા, એક વાર સંધિ કરી, એક વાર સંધિ કરી, અડધું હિન્દુસ્તાન તમે આપી દો. ઈ રાણો છે ને, એને સંધિ શું કામ નથી કરી તમને ખબર છે? હું તમને કહું, ગાયું સંધિ કરી અને રાણા અકબર ને આમ કુલસ બજાવું ને, તો મારા આવનારી પેઢીના ક્ષત્રિયો છે ને, મારા નામ ઉપર ગૌરવ નહીં લઈ શકે. ક્ષત્રિયો ક્ષત્રિયો એટલી કે નહીં ઓળખાય, એટલા હાથ મેળે. એ 25-25 વર્ષ સુધી જંગલમાં ફર્યો છે, કોઈ સંઘર્ષ નથી રાણાના સંઘર્ષ ની આગળ. અકબર જે કુવાની અંદર કુચ નામનું ઝેર લખાવતો, હલ્દીના કુવાની માલિકોર, મારવાડના આબુના કુવાની માલિકોર, કે જે કુવામાંથી રાણો પાણી પીવે તો પાણી પીને મરી જાય, એ ઝેર લખાવતો કુવામાં, ને ઘાસની રોટી ખાતો. આધે મેં ચેતક ઓર આધે મેં પરિવાર, આધામાં ચેતક ખાતો ને આધામાં પરિવાર ખાતો. ભલા માણસ 25 વર્ષ સુધી જંગલમાં ફર્યો, કવિરાજ નીકળ્યા, રાણાને જય માતાજી કર્યા, જુહાર કર્યા, કે રાણા મારે મારી માના દર્શન કરવા છે. અમે ચારણો પક્ષપાતી બની ગયા, શરણ જન્મી તણું એક લીધું, ભાન બે ભાનમાં તુજને રટી છે, વિસારી નામ રાપનું દીધું. અમે તો માના શક્તિના ઉપાસક છીએ, મારે તો મારે માના દર્શન કરવા છે. એટલે કીધું કે હમણાં આવી ગયા છે, અહીં ગયા છે, હમણે આવશે, આમ થશે, તેમ થશે. રાણા ખોટું બોલી બહુ, તારે માના દર્શન કરાવવા હોય ને તો કરા. રાણાની આંખમાંથી આંગળા પડી ગયો, ધાર હે કવિરાજ, આમ હાથ કર્યો, ધ્રુજતા ધ્રુજતા માંગળી ધ્રુજી ગઈ. તમારે અજબદેવ ભગવાનના દર્શન કરવા છે ને, પથ્થરની પાછળ બેઠા છે. માલિકો ત્રણ ત્રણ વાર સોનાના થાળમાં જેની થાળીઓ ફિરસાઈ ને તીન બાર ખાતી, વો તીન બેર ખાતી હૈ, ઓર નંગ જના દિયા નગર જના દિયા. રાણા આ મારી માનુ તપ કે છે કે આ મેવાડ પાછું આવશે આવશે. સાત સાત વાર સંધિ કરવા ગયા ને, તોય રાણાએ કીધું તું ખાય સિંહ હસના હજાર દિન. એવો બધી દાખલો છે, સિંહ ખડ ખાય ખાય સિંહ ઘાસ, ના હજાર દિન ભૂખે મરે, ચાતક પીરે નહીં વારી, સર સરી તાન કો ભ્રમણા ભ્રમિત હોકે, છોડે નહીં હરિ ધ્યાન કો, તેસે પ્રતાપ રાણ તેજે નહીં માન કો, ખારી યુનિટેડ એક રીસ બિના નિમણોના, ઓર જીવનોના લીસ જલો યવન યુખારોના, ખોતી મુગલાની છત્રી પુત્રી કો મિટાઉના, તો તો જંગલ ને ફિર શીશ કેસ કો ઉતારુના, કાં તો જંગલ ને માલિક ઓર ફરીશ અને માથાના વાળ ને ઉતારું. આવી પ્રતિજ્ઞાયું કરો ને, તારે હિન્દુસ્તાનના બાદશાહનું કાર્યું થડકી જાય. હવે તો રાજપૂત મેળો હશે, ત્યાં કઈ કહુંડા કરી લીધા હતા, જાનકીજી નું હરણ થયું, અહીંયા રામે બાપુ આજીજી કરી હતી કે તમે તો મોટા રાજા કહેવાય, પણ
ત્રણે લોકના બધા તુલસીકૃત રામાયણ રામે મીઠો કરી લેવાનો છે, આપણે વેર ઝેર ભૂલી જવાના છે, આવું ક્યાંય આવ્યું? દર્શન થાય રામ ને ભગવાન તરીકે રામા દે રાજપુતિ દળો આડો વાળ્યો અણંક જીતા પેલા રંગ દેતો દીધિ દશરથ રામ એ રામ ને તમે ભગવાન તરીકે લો લો ક્યાંક શાસ્ત્ર તરીકે લો એક શાસ્ત્ર હતો શાસ્ત્ર આદિથી નો કરે એટલે કીધું ગાય લખન તિરુલોક જારું સાત સાત લક્ષ્મણ જતીનો શ્રાપ લેવું યુવાન પેઢીને કઈક તો એમાંથી કહો કે આનું કારણ શું છે, કયું આપણને નડી ગયું, શું નડી ગયું આપણને? રામેશ્વર મહાદેવને જેથી રાઘવે સ્થાપના કરી તેની પૂજામાં બેઠા તમારે પુત્ર ને જન્મ આપવો હોય ને તો રાણા પ્રતાપ જેવા પુત્ર ને જન્મ આપી દો. અકબર સુતો હોજ પે જાણ શિરાણે સા, એવી ક્ષાત્ર ની ઇતિહાસ છે, એવી વાતો છે. પણ તમે બધા અહીંથી ભેગા થાવ ને, સમંદર ની અંદર ભરતી આવી ને બાપુ, એટલે બરોબર વિવેકાનંદ ત્યાંથી કિનારેથી નીકળતા હતા, દયાનંદ સરસ્વતી, એટલે માછલીઓ બધી ઓર ભરતી આવે એટલે કિનારે આવી જાય, પાણી પાછું જતું હોય એટલે માછલીઓ કિનારે તડપતી હોય, અમુક મરી ગઈ હોય, એટલે દયાનંદ સરસ્વતી ખોબો ભરીને પાછી દરિયામાં નાખે, દરિયામાં નાખે. એટલે એક ભાઈએ પૂછ્યું કે આ માછલીઓ તડપે છે, આમાં કેટલી મરી ગઈ છે, આ મરી ગયેલી માછલીઓ દરિયામાં નાખશો તો ક્યાં જીવવાની છે? તો મને ખબર નથી આમાં કેટલી મરી ગઈ છે, કેટલી તડપે છે, કેટલી જીવે છે, પણ ખોબો ભરી ભરીને દરિયામાં નાખું એમાંથી એક માછલી જીવી જશે ને તો એ મારા ખોબા ભરેલા લેખે લાગશે. એમ આટલા ક્ષત્રિયો બેઠા છે, એમાં અમે ખોબો ભરી ભરી શાસ્ત્રવટનું રસપાન કરાવી છે ને, એમાં એકાદો શાસ્ત્ર તો જાગૃત થઈ જાય છે ને, તો અમારે અમે જે આ ભાર લઈને નીકળી છીએ આ શાસ્ત્રત્વને અડધી અડધી રાય ફૂટી અમે જેમ્સ કર્નલ ટોડને વાંચીએ છીએ, અમે ક્ષત્રિયોનું વાંચીએ છીએ, એ અમારું લેખે લાગશે, લેખે લાગશે. બચ્ચુ બાપુ કેતા તાવી ગોનું સદુ ભાણું આજથી પકાવવાના પહેલા કેતા ઈ જે કીર્તિ વાગી તાવી ની અંદર બીજા હજારો માણસો થઈ જાય તો તાવી સદુગા બાપુનું જ કેવું પડે, ઈ કીર્તિના કોટડા એમને વાયા છે, આઈ જીવન બેઠા છે. હું કહું છું જય માતાજી બાપુ, એટલે એવી યશ ગાથા તમે મૂકીને જાજો. કઈ તમાર છાત્ર છે ને એ તો વીરતાથી જ ઓળખાય છે, કોઈ પૈસાથી નહીં ઓળખાય, વીરત્વ હોવું જોઈએ એની પાસે. એટલે એવી એવી વાતો છે ક્ષાત્રત્વની, એની હારે કોઈ નું આવ્યું છે. જયારે ક્ષાત્ર વાણીઓ બને ને, શિબી રાજે ઇન્દ્રે હોલાનું રૂપ લીધું, શિબી રાજા પાસે આવ્યો ને,
અને કીધું યજ્ઞીએ હોલાનું રૂપ લીધું, ઇન્દ્રએ બાઘનું રૂપ લીધું, હોલાને શરણાગતિ આપી. હોળો આપી દો, આપણે મારું મારણ છે, તમે એને શરણાગતિ આપીને ધર્મ બજાવો છો, પણ મારું મારણને તમે રોકી અને તમે અધર્મ કરી રહ્યા છો. તારે જે મારણ હોય ને એટલી માટી હું તને મારા પંડિતની આપીશ, મારા પંડિતની આપીશ. સાત્ર જયારે વણિક બને ને ત્યારે દુનિયાના વેપારીના કાયદા થયેલા નીતરા ધૂજી જાય, એના જેવો વેપારી કોઈ ન બની શકે. આખા શરીરની માટી, આખા શરીરને કાપી અને એને એક હોળાને બચાવવા માટે થી હોમી દીધું છે. કેટલું લોહી નીકળે, પણ એ માનું કાળજું કાપી મારીસો ના બચાવ્યું. 500 ચપાળા સાહેબ પરમાર છે એ શરણાગતિનું બિરુદ છે, ભૂલ છે ને એ દયાનું પ્રતીક છે. આ તમે રાણા છો ને એ ઝાલા માન ના વંશજ છો, ઝાલા માન ના વંશજ છો. ભાઈ કટન ભાઈ ભોમ ભોમ ભાઈ પાઉ પલેટો પાઉ કટાંત કર લેડો કર સાઈ સબ સાઈન સમજડો કર તુટા થાર લેડો થાર દિલ દિલ થાઈ તુટો પણ થાર તુટા છલ રાન કો રોમ રોમ લાગ્યો લરણ સુર યસુર સબ નાદ કિન ધન્ય ધન્ય જલ રાન તો ધન્ય ધન્ય જલ રાન તુ જેદી રાણા પ્રતાપ માથે આફત આવી ને તેદી તમારો ડાડો લેડ્યો તો ઝાલો માન. એટલે રાણાએ કીધું તું હાચો રાણો તો તું છો, હાચો રાણો તો તું છો, અને એના વંશજો છો ને ઝાલા માનના, એટલે તમે રાણા કહેવાના છો, એટલે રાણા કહેવાના છો. એ રાણા છે ને એ તો બલિદાનની મૂર્તિ છે, બલિદાનની મૂર્તિ છે. એટલે જાજી વાત નહીં કરતા, આ તો નાના નાના નાની નાની નાના ટૂચકા નાની નાની. એટલે જ્યારે હું અહીંથી નીકળું અને મારે કઈ તકલીફ હોય એટલે ભગીરથભાઈ મને હામા મળે એટલે ભગીરથભાઈને એમ કહું કે ભગીરથભાઈ આ મારું સાંભળો ને ભગીરથભાઈ અરે બાપુ તમે મારું ચારણ તરીકે બોલેલું લેખે લાગશે તમે આવશો તો. વાહ ઘણી ગમે, વાહ 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 બાપુ, વાહ ભગીભાઈ. તમને કોર્ટ ની પદવી છે, દરબાર નું અંગ્રેજી કોર્ટ થાય, કોર્ટ નું ગુજરાતી દરબાર થાય. તમારે દરબાર તરીકે બાપુ તરીકે તમારે કેવડાવું છે તો બાપુ તરફ ની ફરજ નિભાવજો તમે, તો દુનિયા તમને બાપુ કઈ પગે લાગશે. હજી આ લોકશાહી ની માલિકો રહી, હજી લોકો બાપુ માથે વિશ્વાસ રાખીને બેઠા છે કે હું બાપુ ને કહી દઈશ ને એટલે મારું કામ પતી જાય છે. એ વિશ્વાસ ને જાળવજો, એ વિશ્વાસ ને જાળવજો. હજી એક વાત નાની એવી તે મારા સૈન્ય બરાહ ગમઠ નર હરદલ વામન પરશુરામ રઘુબીર કિશન કરક જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પ્રથમ અને ભૈંસ મળંતર યજ્ઞવશી હેગ્રીવ ધ્રુવન દાન ધરંતર દત્ત કપિલ દેવ જનતા દીપ કરુણા કરો 24 રૂપ લીલા રચી યજ્ઞદાસ પદ ઉદ્ધર્યો. અગ્રદાસી નું પદ લખ્યું ને 24 અવતાર થયા. આ અવતાર ના નામ છે ભગીભાઈ, આ તારની સાઈ સમજાતું નથી એટલે મેં બહુ જાજુ કઈ એટલે બધું આવડે છે. સાંજા ત્રોડિયા પાંજરા વાળા હાંક લેતી, અરે છૂટ્યા તો છૂટ્યા બાપા લોહી પીવું મૂકો, એટલું ગાયું એટલું ગાયું કંટાળો લેવડાવી. નિશાળ માં હિરેનભાઈ જાતા હોય ને બાલ મંદિર માં એને કહીને કે તને એકડા આવડે છે તો કે ના, એબીસીડી આવડે છે તો કે ના, તો તને આવડે છે શું સાંજા ત્રોડી જાય પાંદડા વાળો હાંકો લેતી બાગ છૂટે બાગ. એટલે આ તારે આ નથી શીખવાનું, તું એબીસીડી શીખ. આજે ઉપાડો લીધો છે, ખોટો ઉપાડો છો, એને સાચી વાત નહીં આવે તમારી પાસે. અમે તમને સાચી વાત દઈશું, તમને આનંદ નહીં કરાય. એક ચારણભાઈ ઘોડી બહુ હારી હતી, કુકડ ગંધા મૃગ ગંધણા સતનું ને મન સાલ કાટાય તોરિક નિપજે ભોય દેવકો પંચાલ.
બીજે દી સવારે ઘોડી ચોરી ગઈ. કવિરાજ રોવા માંડ્યા. એટલે બધાએ કીધું કે તમને કાલ 1000 રૂપિયા આપતા હતા, તમે દીધી નહીં ઘોડી. હવે 1000 રૂપિયા ઘોડી ખોવાઈ ગઈ એટલે તમે રોવો છો. કવિરાજ તમને સારું નથી લાગે. કવિરાજે કીધું, હે ભાઈ, તમને એમ લાગે છે કે મારી ઘોડી ચોરી ગઈ એટલે હું રોવું છું? ચારણને રૂંબું નો આવે, પણ આજે ઘોડી હતી ને એને મેં 1000 વર્ષ જૂની ચાલ શીખવી હતી. ઘોડી જો દુનિયાના પટ્ટી માળી પર જીવતી હશે તો મારા તાકાત દેખવી ને કાલ ગોતી નાખીશ. ગમે આ ચોર હશે ને ગોતી લઈશ. પણ મને રૂબરૂ વાત નું આવે છે કે ઘોડી હતી ને એને 1000 વર્ષ પહેલા જે તોરિંગ જે અશ્વ જે ચાલથી ચાલતો હતો ને એ ચાલ મેં એને શીખવી હતી કે આ ચોર જે ઘોડી લઈ ગયો છે ને એની ચાલ ભૂલવી ન દે ને એનું મને રોવું આવે. એમ અમે તમારી આગળ આવી ગઈ છીએ ને એ કોઈ આનંદ માટે પ્રમોદ માટે નથી આવતા. તમે તમારી ચાલ ભૂલી ન જાવ ની ચાલ ને યાદ કરાવવા હાટું અમે આવી ગયા કે તમારી ચાલ આ છે, તમે આ છો, તમે ભૂલી ન જાતા. એ અમે સતત યાદ કરાવી છીએ, સતત યાદ કરાવતા જાય છે. તમે ભૂલશો નહીં, ભૂલશો નહીં. ઈશ્વરે અવતાર લીધા ને 24, આ 24 અવતાર છે. મીન કેતા માછલી નો અવતાર. વરા, તમે કોઈ જોયું છે કે વરા આમ પૃથ્વીને તોડી હોય દાઢ માંથી? એવા ફોટા જોયા. જય જય મીન વરાહ કમઠનર હરબલિ વામન પરશુરામ. 7 અવતાર થયા ને. દો બંતર, દો બારિતર, આ બધા જે 7 અવતાર થયા ને એમાં માછલી થયો, વરા થયો, કમઠ કાચબો થયો, નૃસિંહ થયો, રટ ગયો શ્રી રામ નામ પ્રહલાદ, જ્યાં લપટ ગયો થંભ ધડાકા, લોથો ફટી ગયો કરજ કડાકા, ધરા ધસ ગઈ ધડાકા, સાત મનો બ્રહ્માંડ પગડિયાન ફૂટી ગયો, છૂટી ગયો પૃથ્વી, બળો રવિને ખટી ગયો, તા પકૃતિ ગોમ ઉલટ પડી ગયો, શેષ છટ પડી ગયો, કોરમ ઘર પડી ગયો, અટ્ટા નાદ બિકટ્ટા, નૃસિંહ થમ ફટ્ટા, અને મારી જા થપાટતા, હોશ હોવા ખટ્ટા, અટ્ટા નાદ બિકટ્ટા, નૃસિંહ થમ ફટ્ટા. એ નૃસિંહ નો અવતાર લીધો. એ બધાના અવતાર લીધા ને ઈશ્વરને વિચાર આવ્યો કે નાનો નેતા આવે, નાના નાના ગામનો સરપંચ આવે તો 5 માણસ ભેગા થઈ જાય, સુપ્રીમ પાવર મહાસત્તા દુનિયાના પટની માલિક પર જાઉં અને કોઈ નોંધ ન લીધી મારે શું કરવું કે દુનિયાને ખબર પડે કે ઈશ્વર જન્મ લીધો છે. ઈશ્વરે 7 જન્મ લીધો, દુનિયાએ નોંધ નથી લીધી. નરહર કવિ કહે છે કે 7 વાર સુધી દુનિયાએ એની નોંધ જ નથી લીધી. તો ઈશ્વરે વિચાર્યું કે હું ક્યાં જન્મ લઉં, કયા કુળની માલિકોર જન્મ લઉં, કઈ જાતિની માલિકોર જન્મ લઉં કે દુનિયાને ખબર પડે કે ઈશ્વર હોય તો આવો હોય, નારાયણ હોય તો આવો હોય, અને પ્રભુ હોય તો આવો હોય. અને વિચાર કર્યા પછી હાથમો જન્મ લીધો. રામ ચંદ્ર કપાલ ભજમન હરન ભાવ ભાઈ દારૂ લમ લમ કંદ લોટન કંદ મુખ કર કંદ પદ કંદારુણમ. એ 7 અવતાર એ ક્ષત્રિયના કુળની માલિકો લીધો ને, એ રાજપૂતની માલિકો લીધો ને, આખી દુનિયાને ખબર પડી કે નારાયણ હોય ને તો આ ક્ષત્રિય જેવો હોય, આ રાજપૂત જેવો હોય, રાજપૂત જેવો હોય. તો સ્વયં ઈશ્વરને, સ્વયં નારાયણને ઉજાગર થવા માટે જે કુળનો જે જાતિનો આશરો લેવો પડે ને ઈ તમે છો. એનો ગર્વ લેજો, ઈ રીતે જીવજો. તમે તમારી ચાલ ભૂલી ના જાતા.